માનવીનીય સ્થિતિ છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। સુરત ખાતે વાવાઝોડાની અસર, સુરતમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે। એક તરફ માંડવી ખાતે 80-90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, તો બીજી તરફ સુરતમાં 35-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। સુરતના દરિયાએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। 5-7 ફૂટ ઊંચા મોજા અહીં ઉછળી રહ્યા છે। સુરતમાં પણ બિપોરજોય વાવાઝોડાને લઈને સ્થિતિ અત્યારે સામાન્ય જોવા નથી મળી રહી। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, અંદાજિત 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલ પવન સુવાલી દરિયા કિનારે ફૂંકાઈ રહ્યો છે। ભરતીનો સમય થઈ ગયો છે, ભરતીના પાણી સામાન્ય દિવસોમાં ધીમે ધીમે આવતા હોય છે, પરંતુ બિપોરજોય વાવાઝોડાની અસરના કારણે આ ભરતીના પાણીમાં પણ કરંટ દેખાઈ રહ્યો છે, જે હવે એકદમ ફાસ્ટ આવી રહ્યા છે અને સુવાલી બીચના ઉપર આવી રહ્યા છે। હાલ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સુવાલી બીચના, છે એવા દ્રશ્યો તમને ડુમસના જોવાના મળશે, ઓલપાના ડવારી ગામમાં મળશે અને નવસારી તિથલ વલસાડ જે છે ત્યાં મળશે, દમણમાં મળશે અને ભરૂચના કાંઠા વિસ્તારમાં મળશે। હવામાન ખાતાની આગાહી હતી કે બિપોરજોય જે વાવાઝોડું છે જ્યારે પણ લેન્ડફોલ કરશે ત્યારે સુરતને એના અંદર નુકસાન નહીં થશે, પરંતુ ભારે પવન તો દરિયા કિનારા વિસ્તારમાં ફૂંકાશે જ અને વરસાદનો માહોલ પણ સુરતમાં જામશે એવી આગાહી કરવામાં આવી છે। અને હાલ તો સમય નથી થયો હજુ લેન્ડફોલનો, પરંતુ તે પહેલે દરિયાના અંદર જે કરંટ છે વાવાઝોડાનું દેખાઈ રહ્યું છે અને તમારી સામે છે મારા આજુબાજુમાં ભરતીના પાણી કેવી રીતે આવી રહ્યા છે એના અંદર જ કરંટ દેખાઈ રહ્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ સુરત।